મોરબીના અયોધ્યાપુરી અને લાતી પ્લોટ મેઇન રોડની વચ્ચે રેલવેની જમીન આવેલી છે, જ્યાં વર્ષોથી વેપારીઓ દુકાનો નાખીને બેઠા છે. તેમજ આ જમીન પર 4 જેટલી ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો પણ આવેલા છે, જેને હાલમાં રેલવે તંત્ર દ્વારા ખાલી કરતા વેપારીઓએ ફરિયાદનો સુર વ્યક્ત કર્યો છે. આ મુદ્દે વેપારીઓએ એક મીટિંગ યોજી હતી. વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે રેલવે તંત્ર વેપારીઓને ખોટી રીતે હેરાન કરી રહ્યું છે. વર્ષોથી આ અહીંયા કણે જે વેપારીઓ લગભગ મારા ખ્યાલથી 300 વેપારીઓ અહીંયા આવેલા છે, અને રેલવે દ્વારા આ તમામને નોટિસો પણ આપવામાં આવી છે, અને એ લોકોને અહીંયા રાજકોટ બોલાવવામાં પણ આવ્યા હતા, અને આ રેલવેના તમામ દુકાનદારો રાજકોટ પણ ત્યાં હાજરી આપી હતી, પણ ત્યાંના અધિકારીઓ જે સંતોષકારક કહી શકાય તેવો જવાબ અહીંના આ રેલવેના જે કબજેદાર છે એમને આપતા નથી. આજ અમારો આ જે ધંધા રોજગારનો જે પ્રશ્ન છે, રેલવે દ્વારા જે અમને આ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, અને અમે લોકો ભાડો ભરવા પણ તૈયાર છીએ, પણ છતાં આજે અસહ્ય વધારો જે કરેલ છે એ બાબતની આ મિટિંગ હતી, અને એ બાબતે બધાએ એકજૂટ થઈને લડત આપવા માટેની આજે સામૂહિક આજે 300 દુકાનના બધા માણસો મિટિંગ બોલાવેલી હતી. રેલવેની આ જમીન પર દુકાનો ઉપરાંત જલારામ મંદિર સહિત ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો આવેલા છે, તેમને પણ રેલવે તંત્રે નોટિસ આપી છે. ત્યારે ધાર્મિક સંસ્થાઓએ આ જમીન ભાડા પેટે અથવા તો વેચાતી આપવાની માંગણી કરી છે. હજારો માણસોનું હિત સમાયેલું કે રોજીરોટી જે રડે છે કે નાના નાના બધા વેપારી છે, એ વેપારીને ખાલી કરાવી અને કોઈ મોટા માથાને આ રેલવેના અધિકારીને અથવા કોઈ મોટા માથાને આ જમીન ખરીદી અને આ જમીનનો કબજો મેળવી અને આની અંદરથી એ લોકોને રૂપિયા બનાવવા છે. તો ધાર્મિક સંસ્થાઓને મારા જાણ પ્રમાણે અમને તો આ પહેલી વાર જ નોટિસ મળેલ છે, પણ રેલવે જો આ જગ્યા વેચે તો મંદિર અને દરેક દુકાનદારો લેવા તૈયાર છે બજાર ભાવે. મોરબીમાં સરકારી જમીનો પર દબાણની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે હાલમાં અયોધ્યાપુરી રોડના વેપારીઓ અને રેલવે તંત્ર સામસામે આવી ગયા છે. જોકે આ મુદ્દે રેલવેના અધિકારીઓ કંઈ પણ કહેવા તૈયાર નથી. કેમેરામેન હરનીશ જોશી સાથે દિલીપ બરાસરા, બીટીવી મોરબી.